मित्रों ज्यारे कड़ीना महाराज मल्हावराय शिकारे निकळ्या हता अने तरशा थयाने त्यारे एक जासलपुरनी वावमां पाणी पीवा उतरे छे अने पछी ए वावना पत्थर गमी जवाथी ते पत्थर तोड़ी अने कड़ी लई जाय छे तेमनो महल बनाववा माटे। त्यारे मल्हावराय ने ए खबर न हती के जासलपुरनी वावना पत्थरे पत्थरमा माता मेलडीनो वास होय छे अने 35 गाड़ा ज्यारे पत्थर भरी अने कड़ी जता होय छे त्यारे एक पत्थर रही जाय छे अने नंदासणमा सैयदना फळियामा पड़ी रहे छे त्यारे सैयद मुसलमानना फळियामा आ पत्थर पड़ी रह्यो होय छे त्यारे सैयदनी बीबी आ पत्थर पर बैठी बैठी कपड़ा धोई रही होय छे अने जेवो कपड़ा ने साबु लगावी अने पहेलो धोको पत्थर पर मार्यो ने त्यां तो ए सैयदनी बीबी धूणवा लागी के खमा खमा हूँ जासलपुरनी वावनी मेलडी छू। त्यारे बधा मुसलमानो भेगा थया के शू थयू के मारी बाई ने हिंदूनी मेलडी धूणवा आवी छे पण के एवुं बन्युं केवी रीते तो के आ पत्थर ने जेवो पहेलो धोको मार्यो ने त्यां तो मारी बाई धूणवा लागी। पछी तो बधा मुसलमानो भेगा थई अने ए पत्थर ने उपाड़ी अने एक पटेलना फळियामां नाखी आव्या। पछी मुसलमाननी बीबी ढूंढती बंद थई जाय छे। पछी दिवसो गया अने एक दिवस बन्यु एवुं के ताजियाना दिवसो आव्या अने ते दिवसे ढोल नगारा वागी रह्या हता अने पछी ज्यां पेलो पत्थर नाखी आव्या हता ने तेनी पासेथी 121 मुसलमानोनुं टोळुं निकळ्युं। त्यारे एक मुसलमाने मां मेलडीनी मस्करी करता कह्युं के अल्या आ पत्थरथी छेटा चालजो एमां कोईक हिंदूनी देवी धूणे छे के शुं वात करो छो के हा एमां हिंदूनी मेलडी धूणे છે એનાથી છેટા ચાલજો અને આટલું બોલી અને 121 મુસલમાનો ખડખડ હસવા લાગ્યા અને પછી તો થોડી જ વારમાં 121 મુસલમાનો ધૂણવા લાગ્યા। ટોળામાં 121 મુસલમાન હતા અને 121 સૈયદ મુસલમાનો સોળે કળાએ ધૂણવા લાગ્યા ત્યારે કોઈકે પૂછ્યું કે કોણ ધૂણે છે તો 121 મુસલમાનો એટલું બોલ્યા કે હું જાસલપુરની વાવની મેલડી છું। 121 સૈયદ મુસલમાન ધૂણી રહ્યા હતા પણ એક સૈયદ બાકી હતો તેણે બે હાથ જોડી અને એટલું કીધું કે માડી જો તું જાસલપુરની મેલડી હોય તો ભલેમાં પણ મને નિશાન આપમાં કે નિશાન તો આપું પણ મને માનીશ કે હા માં તો કે માગ સૈયદ આજે જે નિશાન માગે તે હું મેલડી આપું। તે દી નંદાસણનો સૈયદ બોલ્યો કે માં મારા મનમાં શું વાત પડી છે એ તું કહી દેને તો તું મેલડી સાચી અને હું તને પૂજું અને જુમ્માના દિવસે નમાજ પઢ્યા પહેલાં તારો તાવો કરું। તે દિવસે મારી લોઢાના દાંતવાળી મારી મેલડી એટલું બોલી કે હે સૈયદ સાંભળ હું જાસલપુરની વાવની દેવી પૂજક સમાજની મેલડી છું અને આજે તારા મનમાં શું વાત પડી છે એ કહી દઉં બોલ કે હા માં કહી દો કે તારે બે પત્નીઓ છે અને એમાં એકેયને દીકરો નથી અને જ્યારે તારા 121 સૈયદ મુસલમાનો ધૂણ્યાને તો તું મનમાં એવો વિચાર કરતો હતો કે આ ધૂણવા આવી એ મેલડી સાચી હોય અને મારી બે પત્નીઓને જો બે દીકરા આપે ને તો માનું બોલ તારા મનમાં આ વાત પડી છે। તેથી સૈયદ મુસલમાન બે હાથ જોડી અને એટલું બોલ્યો કે હા માં તમારી વાત સાચી છે। ત્યારે મેલડી બોલી કે તો જા આજે તાજિયા પૂરા થાય અને તું તારા ઘરે જાય ને ત્યારથી લઈ અને દિવસ ગણવાના શરૂ કરી દેજે અને તારી બે પત્નીઓને દૂધના ફીણ જેવા એકી સાથે બે દીકરા આપું તો માનજે કે જાસલપુરની મેલડીએ આપ્યા તા બાપ। મિત્રો આમમાં મેલડીએ બે દીકરા આપ્યા અને મારી લોઢાના દાંતવાળી મેલડી ખાલી હિન્દુઓના જ કામ કર્યા નથી મુસલમાનોના પણ કામ કર્યા છે અને આજે પણ નંદાસણમાં સૈયદની મેલડી તરીકે મારી મેલડી પૂજાય છે। મિત્રો આજની તારીખમાં પણ આશરે 100 જેટલા સૈયદ મુસલમાનોના ગામ છે ત્યારે નંદાસણમાં પટેલ પણ મેલડીને પૂજે છે અને મુસલમાન પણ મેલડીને પૂજે છે। મિત્રો મારી મેલડીની તો શું વાત કરું દુનિયામાં કોઈ દેવે કામ નહીં કર્યા હોય ને એટલા કામ મારી લોઢાના દાંતવાળી મારી મેલડીએ કર્યા છે અને દુનિયામાં કોઈ દેવી દેવતાઓના મઢ મંદિર નહીં હોય ને એટલા મઢ મંદિર મારી લોઢાના દાંતવાળી મેલડીના છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે દરરોજ આ ચેનલ પર નવા નવા વિડીયો આવતા રહે છે। જય માતાજી।